સુરતમાં આગ ઓકતી ગરમીમાં શ્રમિકો કામ કરવા માટે મજબૂર બન્યા છે. મહાનગરપાલિકા વિસ્તારમાં મેટ્રોની કામગીરીમાં શ્રમિકો કામ કરતા દેખાયા. બપોરે 1 થી 4 વાગ્યા દરમિયાન શ્રમિકોને કામ ન કરવા દેવાની રાજ્ય સરકારની સૂચના છે, ત્યારે બાંધકામ સાઇટ પર શ્રમિકોને બપોરે કામ ન કરવા દેવા રાજ્ય સરકારે તાકીદ કરી છે. તો સુરતમાં મેટ્રોના કોન્ટ્રાક્ટરો દ્વારા નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થતું જોવા મળ્યું. સુરત મહાનગરપાલિકાના મેયરની બેવડી નીતિ જોવા મળી. મેયરે બાંધકામના શ્રમિકો માટે સંવેદના દાખવી, પણ મેટ્રોના શ્રમિકો માટે કોઈ રજૂઆત નહીં. વીટીવી ન્યૂઝની ટીમે અલગ અલગ વિસ્તારમાં મેટ્રોની કામગીરીના સ્થળની મુલાકાત લીધી, ત્યારે અનેક જગ્યા પર બપોરે 1 વાગ્યાથી લઈને 4 વાગ્યા દરમિયાન શ્રમિકો કામ કરતા જોવા મળ્યા. શ્રમિકો મજબૂત અર્થતંત્રના વાહકો છો. હમણાં હીટવેવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હું તમામ અસંગઠિત ક્ષેત્રના કામદારો શ્રમિક વર્ગોને અપીલ કરું છું, સુરત શહેરમાં જ્યાં જ્યાં પણ જવાબદાર વ્યક્તિઓ છે સાઇડ ઉપર, તે લોકોને નમ્ર અપીલ કરું છું, શ્રમિકો પાસે બપોરે 1 થી 4 વાગ્યા સુધી કામ ન કરાવવા અને હીટવેવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપ પણ તકેદારી રાખો. સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસ કમિશનર સતત હીટવેવને કારણે પ્રજા માટે પ્રયત્નશીલ છે. ફરી એકવાર તમામ શ્રમિક વર્ગ જ્યાં જ્યાં સાઇડ ઉપર કામ કરે છે, કામ ન કરવા અપીલ કરું છું. દક્ષિશ માવાણી અને જે અપીલ કરી રહ્યા છે, રાજ્યમાં આગ ઓકતી ગરમી અત્યારે વરસી રહી છે અને રાજ્ય સરકારે પણ શ્રમિકો માટે ખાસ એક સૂચના આપી છે કે 1 થી 4 દરમિયાન બાંધકામ સાઇટો પર કોઈ પણ શ્રમિકો પાસે કામ ન કરાવવામાં આવે, જેને લઈને જેટલી પણ બાંધકામ સાઇટો છે ત્યાં અત્યારે પત્ર લખીને અને ખાસ રજૂઆત પણ કરવામાં આવી છે કે કોઈ પણ મજૂરો પાસે કામ ન કરાવવામાં આવે. પરંતુ સુરતમાં મેયરની બેવડી નીતિ જોવા મળી રહી છે. સુરત મહાનગરપાલિકાના મેયરે ક્રેડાઈના સ્થાપકોને અને તેના જે પ્રમુખ છે તેને પત્ર લખીને ખાસ એવું કહ્યું છે કે તમારી બાંધકામ સાઇટ પર જેટલા પણ શ્રમિકો કામ કરતા હોય તે આ હીટ વેવને લઈને ત્યાં કામ ન કરે. પરંતુ જે વિસ્તારમાં, જે મહાનગરપાલિકા વિસ્તારમાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે, તે જગ્યાએ અત્યારે ભર બપોરે 1 થી 4 દરમિયાન શ્રમિકો ધોમધખતા તાપમાં કામ કરી રહ્યા છે અને તે અત્યારે જોઈ પણ શકાય છે, ત્યારે તે લોકોને કોઈ પ્રકારની સૂચના નથી આપી. રાજ્ય સરકાર દ્વારા શ્રમિકો માટે જે વિચારવામાં આવ્યું છે તે ખૂબ જ સારી બાબત છે, પરંતુ જે જગ્યાએ અમલ થવો જોઈએ તે જગ્યાએ કેમ નથી થતો? શું મેટ્રોની કામગીરી પર કામ કરતા શ્રમિકો એ શ્રમિકો નથી? એમને હીટવેવની આગાહી નથી લાગવાની? એમને હીટવેવની અસર નથી થવાની? ત્યારે આપણે શ્રમિકો છે તેમની સાથે આપણે વાત કરીશું કે ક્યારથી તેઓ કામ કરી રહ્યા છે, શું કરી રહ્યા છે. કાકા, ક્યારથી કામ કરો છો તમે? હા, કબ સે કામ કર રહે હો? સાલ ભર હો ગયા. નહીં, આ દુપહેર સે કબ સે કામ કર રહે હો? હા, દુપહેર સે કબ સે કામ કર રહે હો? કિતને બજે સે? એ બરા 8 બજે સે. તો દુપહેર કો 1 થી 4 બજે કામ નહીં કરના હૈ આપકો, પતા હૈ? હા. તો ક્યું કામ કર રહે હો આપ? કા હૈ? દુપહેર કો કામ ક્યું કર રહે હો આપ? અત્યારે પણ જે આપને આ સમય બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું, 3:35 થઈ છે અને આ તમામ જે શ્રમિકો છે તે હાલ પણ અહીં કામ કરી રહ્યા છે. આપણી જેટલા અહીંયા સુપરવાઇઝર કોન્ટ્રાક્ટરો છે તેઓ આ અંગે કોઈ જ સૂચના નથી આપી અને તે અત્યારે જોઈ શકીએ છે. એટલે એક રીતે કહી શકાય કે મેયરની અને સુરત મહાનગરપાલિકા દ્વારા જે અંતર્ગત કામગીરી ચાલવામાં તેમાં બેવડી નીતિ એટલા માટે જોવા મળી રહી છે કે બાંધકામ સાઇટ પર જે કામ ચાલે છે ત્યાં તો રજૂઆત કરવામાં આવે છે કે શ્રમિકોને કામ ન કરવા દેવામાં આવે. તમે જણાવશો, અહીં શ્રમિકો કામ કરી રહ્યા છે, આપને ખબર છે 1 થી 4 ના પાડી છે કામ કરવાની? 2:30 બજે 3 બજે સે કામ કરતે બંદે, એસે નહીં કે જો હૈ 2 બજે 1 બજે સે કામ કરતે હૈ, 3 બજે 3:30 બજે કે બાદ હી હમ લોગ લેબર કો લગાતે હૈ. 1 થી 4 કામ કરના મના હૈ આપકો બતાયા ગયા કે નહીં? યાર, હમ લોગ કામ નહીં કરાતે હૈ, હમ લોગ 12 બજે 12:30 બજે તક છુટ્ટી દે દેતે હૈ, ઇસ 3:30 બજે કે બાદ હી ડ્યુટી પે હમ લોગ લગાતે હૈ. 3 બજે કે પહેલે જબ મેં આયા 2:30 બજે તબ ભી યહાં કામ ચલ રહા થા ઓર અભી 3:35 હુઈ હૈ ફિર ભી ચલ રહા હૈ. નહીં નહીં, એસા કુછ નહીં હૈ, થોડા યહાં ધૂપ કમ થા ઇસલિયે થોડા કામ જરૂરી થા, ઇમરજન્સી થા, ઇસલિયે હમ લોગ થોડા આધા ઘંટા પહેલે જો હૈ કામ કરા રહે હૈ, તો હમ લોગ 3:30 બજે બાદ હી કામ કરાતે હૈ. આપકો સૂચના મિલી હૈ કે નહીં મિલી હૈ?
सूचना कुछ नहीं मिला हम लोग को, लेकिन हम लोग भी गर्मी की वजह से 3:30 बजे के बाद ही काम कराते हैं। तो आपको नहीं बोला गया कि 1 से 4 नहीं करना है काम? ऐसा कुछ हम लोग को जानकारी में नहीं है। बिल्कुल, 1 થી 4 શ્રમિકો પાસે કામગીરી નથી કરાવવા માટે જણાવવાનું છે, પરંતુ અહીં આ લોકોને કોઈ જ પ્રકારની સૂચના નથી આપવામાં આવી। સુરત મહાનગરપાલિકામાં આવતો આ મહત્વનો મેટ્રોનો પ્રોજેક્ટ છે, સુરતની જેટલી બાંધકામ સાઇટો આવી છે, મોટી મોટી બિલ્ડિંગો બની રહી છે, ત્યાં તમામ શ્રમિકોને કામ ન કરવા દેવા માટે ખાસ અપીલ કરવામાં આવે છે, પરંતુ મહાનગરપાલિકા અંતર્ગત ચાલતા આ જે મેટ્રોના કામગીરી છે ત્યાં કોઈ પણ પ્રકારની સૂચના તેઓના કોન્ટ્રાક્ટરને આપવામાં નથી આવી, અને તેમ છતાં ત્યાં અહીં કામ કરાવવામાં આવી રહ્યું છે। વીટીવીની ટીમે જુદી જુદી વિસ્તારની જે કામગીરી ચાલી રહી છે મેટ્રોની ત્યાં મુલાકાત કરી અને તમામ જગ્યાએ જે શ્રમિકો છે ત્યાં 1 થી 4 દરમિયાન કામ કરતા નજરે પડ્યા છે, અને તેને જ લઈને ક્યાંક સુરત મહાનગરપાલિકાની આ પ્રકારે શ્રમિકોની સામે બેવડી નીતિ પણ જોવા મળી છે। કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ સુરત।